नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 सामाजिक विज्ञान बराबर छे। छेले आपणे पाठ पूर्ण कर्यो। आज आपणे नवा पाठ साथे चेप्टर नंबर 16 जातिगत भिन्नता एना विषे पहेला वेला तो समझूती मेळवी लईए, पछी त्यारबाद आपणे लखवानुं काम करशुं। રજ ઉડે છે ને, ધૂળ છે એટલે ઉધરસ આવે છે, ચિંતા ન કરતા જરાય। ચાલો હવે યાદ રાખો, આપણે સમજૂતી મેળવવાની ચાલુ કરી દેવો। હવે જુઓ, આપણા દેશમાં છોકરા અને છોકરીઓના ઉછેરમાં કેટલીક બાબતોમાં સમાનતા તો કેટલીક બાબતમાં અસમાનતા જોવા મળે છે, બરોબર। દીકરો અને દીકરી બેમાં ભેદભાવ રાખવામાં આવે છે, અમુક બાબતમાં ભેદભાવ નથી, અમુક બાબતમાં તો રાખવામાં જ આવે છે। આપણો દેશ અનેક પ્રકારની ભિન્નતા ધરાવતો છે, બરોબર। કારણ કે બધા રાજ્ય જોઈ તો અલગ અલગ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, જમ્મુ કાશ્મીર, તો બધામાં વિવિધતા છે, એટલે ભિન્નતા ધરાવતો છે। આજે છોકરા છોકરીઓને શિક્ષણની બાબતમાં સમાન અધિકાર આપવામાં આવ્યો છે। પહેલાં શું હતું કે છોકરાઓ જ ભણતા, છોકરીઓને ભણાવતાય નહીં। હવે શું થાય કે છોકરીઓને ભણાવે છે પણ છોકરીઓ તો આગળ નીકળી ગઈ, કારણ કે છોકરાઓને ભણવાનું ગમતું જ નથી દીકરાઓને, બરાબર। કારણ કે જોતું હોય બધું મળી જાય, એમ કે મારે મોબાઈલ નવો લેવો છે, તેને તાત્કાલિક મોબાઈલ લઈ દેશે, નવો બાઇક લઈ દેશે, એની દીકરાને જોતું હશે ને બધી વસ્તુ ઘરમાંથી મળશે, પણ દીકરીઓ જો કંઈ માંગણી કરશે ને તો એની માંગણી પૂરી થતી નથી। પરંતુ રૂઢિગત માન્યતા પ્રમાણે આજે પણ કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણ આપવાનો અધિકાર પ્રાપ્ત કરવામાં મુશ્કેલી કે અગવડ છે, બરાબર। દીકરીઓને ભણાવવામાં હજી નથી આવતી, ઘણા એવા વિસ્તારો છે। હવે આગળ જોઈએ કે બાળ લગ્નો થવાનું એક કારણ છોકરીઓને શિક્ષણનો સમાન અધિકાર પ્રાપ્ત કરવામાં મુશ્કેલી કે અગવડ ઊભી કરે છે। ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ બાળ લગ્ન કરી નાખવામાં આવે છે, એટલે પછી એમ કે વધારે તો એ શાસ્ત્રે જ જવાનું છે, અહીંયા જઈને તારે રસોઈ કરવાની છે, ઘર સંભાળવાનું છે, કંઈ કામ કરવાનું, નોકરી કરવાની નથી, એટલે એને ભણાવવામાં નથી આવતી। પછી બાળ લગ્નોને પરિણામે છોકરીઓ વધુ અભ્યાસ કરી શકતી નથી, એનો વિકાસ રૂંધાઈ જાય છે, એમનું સ્વાસ્થ્ય પણ કથળી જાય છે, કારણ કે નાની ઉંમરમાં મોટી જવાબદારી આવી જાય છે। આપણે જોઈએ છીએ કે ભાઈ ટીવીમાં જોતા હોય, ફિલ્મોમાં જોતા હોય કે ભાઈ દીકરીઓ આજે ક્રિકેટ રમતી થઈ ગઈ છે, બરાબર। ક્રિકેટની ટીમ હોય, વોલીબોલ, બાસ્કેટબોલ, તો દીકરીઓનો વિકાસ થાય એવા પ્રયત્ન કરે છે, લેકિન એનો વિકાસ થતો નથી, એનું સ્વાસ્થ્ય પણ બગડે છે। હવે ત્યારબાદ સ્ત્રીઓ અને પુરુષોમાંથી સમાન કાપ માટે વધારે મહેનતાણું પુરુષને આપવામાં આવે છે, જ્યારે સ્ત્રીઓને ઓછું મહેનતાણું આપવામાં આવે છે। એક સરખું જ કામ હોય, બરોબર, છતાં પણ પુરુષને વધારે નાણાં મળે છે, સ્ત્રીઓને ઓછા નાણાં મળે છે, પગાર ઓછો મળે છે, તો આ પણ એક શું કહેવાય કે ભેદભાવ છે, ભિન્નતા છે। ત્યારબાદ તબીબ, ઇજનેર એટલે કે એન્જિનિયર, વકીલ, વિમાન ચાલક, સરકારી નોકરીઓ વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સમાન રીતે કામ કરે છે। હવે તબીબ એટલે કે ડૉક્ટર, નર્સ, તો સ્ત્રીઓ કામ કરે છે વધારે પડતી। ઇજનેર એટલે કે એન્જિનિયર છે, આજે વકીલનું કામ કરે, ઓલી ક્યાં ખ્યાલ હોય તમને એડવર્ટાઇઝ આવે છે અલ્ટ્રાટેક સિમેન્ટની, બરાબર, તેમાં જો બતાવે છે તો એ છોકરી હોય છે તો એન્જિનિયર કહેવાય એને, બરાબર। તો વકીલ છે,
વિમાન ચાલક એટલે પાયલટનું કામ સરકારી નોકરીઓમાં આપણે જોઈએ જ છે ને કે સરકારી નોકરીઓમાં સ્ત્રીઓ પણ કામ કરે છે, એટલે કે એને સમાન તક મળી છે. જાતીય ભિન્નતા મુખ્યત્વે ગામડામાં વધારે જોવા મળે છે શહેરો કરતાં, કારણ કે ગામડાની અંદર સરકારી નોકરી કોઈને કરાવી હોતી નથી, ઘરનું કામ કરવાનું. સરકાર દ્વારા વિશેષ આર્થિક મદદ અને સગવડોને કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે. સરકાર સહાયતા આપે છે, ઉચ્ચ અભ્યાસ માટે દીકરીઓને ઓછી ફી રાખવામાં આવે છે. જેમ કે આપણી સ્કૂલમાં જ છે ને, આપણે 11મા ધોરણની અંદર દીકરીઓની ફી ઓછી છે, કારણ કે 10 ધોરણ પછી મોટાભાગે દીકરીઓને ઓછી ભણાવવામાં આવે. છોકરાઓની ફી વધારે હોય, છોકરીઓની ફી ઓછી છે. આપણે શું કામ કે એને ભણાવે એટલા માટે. એટલે આ સગવડતા આપણે કરી આપી છે કે જેથી કરીને દીકરીઓ પણ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી શકે. હવે દીકરીઓને જન્મ પહેલાં મારી નાખવાને લીધે છોકરા છોકરીઓની સંખ્યામાં અસમાનતા સર્જાય છે. જાતિ પરીક્ષણ, આજે બધાને દીકરો જોઈએ છે બરાબર, તો દીકરો મેળવવા માટે શું કરે છે કે જ્યારે ગર્ભની અંદર દીકરી હોય તો જાતિ પરીક્ષણ કરી અને ચેક કરવામાં આવે છે કે શું છે ભાઈ, દીકરો છે કે દીકરી છે. દીકરી હોય તો એની હત્યા કરી નાખવામાં આવે છે, એને ભ્રૂણ હત્યા કહેવાય. તો સરકારે આવો કાયદો બનાવ્યો, તમે કોઈ પણ દવાખાને જાઓ, ખાસ કરીને પ્રસૂતિ ગૃહ હોય બરાબર, ત્યાં જાઓ તો અહીંયા લખેલું હોય, અથવા જે સોનોગ્રાફી કરતા હોય ત્યાં લખેલું હોય કે અહીં જાતિ પરીક્ષણ કરવામાં આવતું નથી, એ કાયદાકીય રીતે ગુનાપાત્ર કામ છે, એવું કામ અહીંયા કરવામાં નથી આવતું, આવું લખેલું હોય છે. એટલે કાયદો બનાવ્યો, દીકરા કે દીકરીના ગર્ભના પરીક્ષણને કાનૂની ગુનો જાહેર કર્યો છે. એટલે એ તમે કંઈ કરી શકતા નથી, છતાં પણ આજે થાય છે, કારણ કે રૂપિયા લેવામાં આવે છે વધારે, બરાબર છે. ભારતીય સમાજના લોકો પોતાનો વંશ વારસો જાળવી રાખવા માટે સંતાનમાં પુત્રને જ મહત્ત્વ આપતા હતા. વર્ષોથી આ પદ્ધતિ ચાલતી આવતી હતી. હવે આપણા સમાજમાં થોડો ઘણો સુધારો આવ્યો છે કે ઘણા બધા કુટુંબો એવા છે કે એક દીકરી હોય કે બે દીકરી હોય તો બસ કે આપણે વધારે સંતાન જોતા નથી, બે દીકરી ભગવાને આપી છે તો આપણે આ બે દીકરીઓને સાચવશું અને મોટી કરશું. તો આવી રીતે આપણા સમાજની વ્યવસ્થાને કારણે આ ભેદભાવો ઊભા થયા છે. પછી ભારતીય સમાજમાં દીકરા દીકરી વચ્ચે કપડાં પહેરાવવામાં, રમતો રમવામાં, વાહનો ચલાવવામાં અને ખોરાકની બાબતમાં ભેદભાવ રાખે છે. તો કે દીકરીઓએ આ કપડાં આવા પહેરાય, આવા ન પહેરાય, બરાબર છે. રમતમાં તો કે અમુક રમત દીકરાએ રમવાની, અમુક રમત દીકરીઓએ નહીં રમવાની, આ ક્રિકેટને એ બધું એવું ન રમવા દઈએ. વાહન ચલાવવામાં તો કે ભાઈ તમારે વાહન નહીં ચલાવવાના. આજે જોઈએ છે કે ભાઈ દીકરીઓ પ્લેન પણ ચલાવે છે, બરાબર છે. તો ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર આ બધા વાહનો ચલાવે છે. અને ખોરાકમાં પણ બારે હરવા ફરવા જવાની તો કે મનાઈ હોય, વાહન એકલું નહીં જવાનું, આમ નહીં જવાનું, છોકરાઓને બધી છૂટ હોય, છોકરીને કંઈ છૂટ આપવામાં આવતી નથી. હરવા ફરવામાં બરાબર, ખોરાકમાં, પછી હરવા ફરવામાં એવું જોઈએ છે, પછી આચાર વિચારમાં કે તમારા વિચાર કેવા છે, બોલવામાં, વ્યવહારમાં, ઉચ્ચ શિક્ષણ મેળવવામાં. એને 10 સુધી 12 સુધી ભણાવે પછી કે કાલો નથી ભણવું, અથવા કેમ કે ઘરે બેઠા કોલેજ કરો અને ઘરનું કામ કરો. તો આવા ભેદભાવ છે એ દીકરીઓ સાથે રાખવામાં આવતા હોય છે, જેના કારણે એને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત થતો નથી અને આગળ છે એ અભ્યાસ કરી શકતા નથી. આજે મહિલાઓ ઘરની સંભાળ અને બાળકોના ઉછેરની સાથે ઘરની અન્ય જવાબદારીઓ નિભાવવામાં અગ્રેસર રહી છે. ઘણી વખત એવું હોય, અમુક ઘરમાં તમે જાઓ તો સ્ત્રી સરકારી નોકરી પણ કરતી હોય છે અને ઘરે સંભાળે છે, નાણાકીય રીતે કામ કરે છે અને ઘરે ચલાવે છે. આપણા
વિદ્યાર્થીઓમાં ઘણાનામાં મમ્મી એવા છે કે જે કારખાનામાં કામે જતા હોય છે, બરાબર, સવારે બધું કામ કરી કામે વયા જાય, વળી સાંજે આવીને બધું પાછું કામ કરે, તો બે જવાબદારી નિભાવવાની આવે. જ્યારે પુરુષોને આવું ન આવે, એને મારી એક જ કામ આવે, રૂપિયા કમાવાના, બસ ઘરે આવે એટલે જમવાનું બધું, ખાવા પીવાનું બધું કમ્પ્લીટ હોવું જોઈએ. તો આ રીતની વ્યવસ્થા આપણા સમાજમાં છે, બરાબર છે. તો ચાલો આપણે સમજૂતી અટલી રાખીએ છીએ, હવે લખવાનું છે. ચાલો લખવાનું સ્ટાર્ટ કરો. પહેલાં આટલું લખો, આ તમામે તમામ સમજૂતી પાકી કરવાની છે, યાદ રાખવાની છે, સારા અક્ષરે લખવાની છે. કેટલી વખત? બે વખત. હોમવર્કની અંદર આ સમજૂતી તમારે બે વખત લખવાની છે અને પાકી કરવાની છે. હો, ચાલો લખવાનું ચાલુ કરો. ચાલો સરસ, નીચે આવી જઈએ. બધા વિદ્યાર્થીઓએ લખવાનું છે, બરાબર છે. સમયસર વિડીયો જોઈ લેવાના, લખવાનું રાખવાનું, યાદ રાખવાનું રાખવાનું, આ તમામ જવાબદારી તમારી છે. સાથે વાલીઓ પણ ધ્યાન આપશે, બરાબર છે, કે આપણને ખ્યાલ જ છે કે ભાઈ અભ્યાસ અત્યારે ઓનલાઈન જ આપણે કરવાનો છે ફરજિયાત, તો આપણે આ જવાબદારી નિભાવશું. ચાલો હવે આટલું લખી દો. લખવામાં ઉતાવળ રાખવાની, સારા અક્ષરે લખવાનું. એવું નથી કે એક જ વખત વિડીયો જોવાનો ન સમજાય, બરાબર, તો બીજી વખત પણ વિડીયો જોવાનો. જ્યારે તમે ઓનલાઈન અભ્યાસ આ કરો છો ત્યારે તમારું ધ્યાન સંપૂર્ણ અભ્યાસમાં હોવું જોઈએ, આડાહોડું બીજી પ્રવૃત્તિ કંઈ કરવાની નથી, બરાબર છે. ચાલો લખાઈ ગયું. ચાલો અહીંયા આવી જઈએ, બે પોઈન્ટ છે અહીંયા. હા, ઝડપ રાખજો લખવામાં, બરાબર છે. સરસ, વેરી ગુડ. હવે જુઓ શું કામ કરવાનું છે, ખબર જ છે, ભૂલી ન જ જવાનું પાછું, કે આ અહીં સુધીની આ જે સમજૂતી છે એ તમારે બે વખત હોમવર્કની અંદર રફ બુકની અંદર લખવાની છે અને પાકી કરવાની છે. હો, ભૂલતા નહીં જરાય, આળસ ન કરતા કે વહેલો ને બટલું બધું નથી લખવું, નામ નથી કરવું, લખવાનું રાખવાનું છે, યાદ કરવાનું છે, પાકું કરવાનું છે, બરાબર છે. ચાલો ફરી મળીશું. અસ્તુ.